નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વાદ વિવાદમાં સ્વાગત છે આપનું. દેશમાં ક્યાંય પણ અને ક્યારેય પણ ચૂંટણી હોય તો ચર્ચા તે ચૂંટણીની થવી સ્વાભાવિક છે, પણ આ વખતે મુખ્ય ચૂંટણી જેવી જ ચર્ચા જગાવી છે એક પેટા ચૂંટણીએ, અને તે છે જસદણની પેટા ચૂંટણી. પોળી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતું જસદણ, આમ તો કુંવરજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારથી જ ચર્ચામાં આવ્યું હતું. વર્ષો સુધી જસદણમાં કોંગ્રેસ પક્ષમાંથી જીતતા કુંવરજી અચાનક કોંગ્રેસથી નારાજ હોવાની વાત આવી અને રાતોરાત તેઓ ભાજપમાં જોડાયા અને રાતોરાત મંત્રી પણ બની ગયા. હવે તેમના રાજીનામાના દિવસથી લઈને 6 મહિનાની અંદર તેમને ચૂંટાવવું અનિવાર્ય છે, તો કોંગ્રેસ માટે જસદણ બેઠક બચાવી પ્રતિષ્ઠાના જંગ સમાન છે. હવે આજકાલમાં જ પેટા ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવનાઓની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવવાની શરૂઆત કરી દીધી છે અને જામ્યો છે હવે જસદણનો જંગ. જસદણનો તાજ આખરે કોના શિરે જશે તેને લઈને હવે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ અને ભાજપે કવાયત તેજ કરી દીધી છે. આજકાલમાં તારીખો પણ જાહેર થઈ જશે. પેટા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ બંને પક્ષો કરી રહ્યા છે અને બંને રાજકીય પક્ષો પોતપોતાની રીતે એડી ચૂંટણીનું જોર પણ લગાવી રહ્યા છે. તો જસદણનો જંગ જામી ચૂક્યો છે. આજ વિષય પર વાદ વિવાદમાં આજે કરીશું વાત. આપણી સાથે કોંગ્રેસમાંથી બ્રિજેશ મિર્જા જોડાયા છે, બીજેપીમાંથી ભરત બોગરા છે, તો વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલો સવાલ બ્રિજેશભાઈ આપને પૂછવા માંગીશ. પરંપરાગત કોંગ્રેસની બેઠક કહેવામાં આવે છે જસદણ, કુંવરજીભાઈ હતા ત્યાં સુધી બરાબર ચાલ્યું, હવે કુંવરજીભાઈ ગયા છે, કેવી રીતે આપની પરંપરાગત બેઠકને બચાવશો, શું તૈયારીઓ છે? કોંગ્રેસ જસદણની બેઠક જીતવા માટે પૂરા કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી પૂરી તૈયારી કરીને વ્યૂહરચના ઘડી રહી છે. કોઈ એક વ્યક્તિના જવાથી વિચારધારા બદલાતી નથી અને જસદણ એ પરંપરાગત ભાજપ વિરોધી મતદારોનો એક ગઢ રહ્યો છે, કોંગ્રેસનો એ ગઢ રહ્યો છે. અને વ્યક્તિ ગઈ પણ વિચારધારા તો કોંગ્રેસની સાથે જ છે અને અમને પૂર્યો દ્રઢ અને ભરોસો છે જસદણ અને વિછિયા પંથકના શાણા સમજુ અને કોઠાસૂર ધરાવતા મતદારો ઉપર કે આ વખતે પણ તેઓ કચકચાવીને ભારતીય જનતા પક્ષની વિરુદ્ધમાં મતદાન કરીને કોંગ્રેસ જે પણ ઉમેદવાર મૂકશે એને જંગી બહુમતીથી જીતાડશે. ભરતભાઈ, આ સવાલ આપને પણ પૂછવા માંગીશ. આપનો પક્ષ કેવી તૈયારીઓ કરી રહ્યો છે? પ્રતિષ્ઠા બિલકુલ તમારી દાવ પર લાગી છે. કુંવરજી બાવળિયાને લઈ તો આવ્યા છો, મંત્રીપદ પણ આપી દીધું છે, હવે કુંવરજીભાઈને જીતાડવા માટે તમામ જોર લગાવવું પડશે. સો ટકા જસદણની પેટા ચૂંટણી આવે છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પૂરી તાકાતથી કામે લાગી ગયું છે. ભૂતકાળમાં ગઈ ચૂંટણી પણ અમે ખાલી 9,300 મતે હાર્યા હતા અને કુંવરજીભાઈની વ્યક્તિગત તાકાત, એમની સાથે ખુદ કોંગ્રેસના તાલુકાના વિછિયા જસદણ તાલુકાના પ્રમુખો, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યોને એક મોટી સેના ભારતીય જનતા પાર્ટીમાં જોડાણી છે. ત્યારે હું માનું છું કે જસદણની અંદર ભારતીય જનતા પાર્ટીનું ખૂબ મોટી તાકાત વધી છે અને આવનારા દિવસોમાં રિઝલ્ટ આવશે એટલે દેખાશે. બીજી વાત એ છે કે આટલા વર્ષ પછી જસદણને કેબિનેટનું પ્રધાન પદ મળ્યું છે. આઝાદીના આટલા વર્ષ પછી કોઈ પહેલા મંત્રી જસદણને મળ્યા છે ત્યારે જસદણની જનતાએ જસદણનું જે પછાતપણું છે એને નાબૂદ કરવા માટેનું નક્કી કરી લીધેલું હોય એ પ્રકારનો માહોલ જસદણમાં છે. આવનારા દિવસોમાં ચૂંટણી એક ઔપચારિકતા બની જવાની છે. જે કાંઈ પ્રકારની કોંગ્રેસને અપેક્ષા છે તો એ તદ્દન ખોટી છે. જનતા જનાર્દનનો મૂળ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ખૂબ સારી રીતે પક્ષની એક ટીમ તાકાત બનીને ચૂંટણી લડવા માટે ઉતરી પડ્યા છીએ. લોકશાહીમાં ચૂંટણી એક મોટું પર્વ છે ત્યારે આવનારા દિવસોમાં જસદણ સારી રીતે જીતશું એમાં કોઈ શંકા નથી.
સામાન્ય ગણી રહ્યા છે આ ચૂંટણી. દિલીપભાઈ કહી રહ્યા છે કે એક પ્રક્રિયાના ભાગરૂપે આ ચૂંટણી થઈ જશે, જીતનો આશાવાદ ભારતીય જનતા પાર્ટી પણ વ્યક્ત કરે છે, કોંગ્રેસ પણ વ્યક્ત કરે છે. ભારતીય જનતા પાર્ટીએ તો બિલકુલ મોટા મોટા દિગ્ગજો જસદણમાં ઉતારી દીધા છે, પરંતુ અત્યાર સુધીનો ઇતિહાસ જોવામાં આવે તો જે કોઈ નેતા હોય, કેટલા પણ મોટા નેતા હોય, જ્યારે એક પક્ષ છોડીને બીજા પક્ષ સાથે જોડાય છે, પક્ષ પલટો જ્યારે કરે છે, જનતા નથી સ્વીકારતી. આ વખતે શું લાગે છે? બિલકુલ, અને મને લાગે છે જનતાએ સ્વીકારવા પણ ન જોઈએ. નેતા ગમે એટલા મોટા હોય, પોતાના વિસ્તારનો ગમે એટલો વિકાસ થવાનો હોય, પક્ષ પલટોને તમે મોટા કરશો તો તમારા મતદાર તરીકે તમારું અહિત જ થવાનું છે. ભૂતકાળમાં પણ પ્રજાએ આ વસ્તુને ધ્યાનમાં રાખી છે. અમુક અપવાદોને બાદ કરતા પક્ષપલટુઓને સાથ આપ્યો નથી, એ આપણે જોયું છે. એટલે હવે જોઈએ, મને લાગે છે જસદણના મતદારો માત્ર પોતાના માટે નહીં, સમગ્ર રાજ્યના મતદારો માટે પણ એક દાખલો બેસાડી શકે છે કે અમે નેતા સાચા, અમારા બી સાચા, પણ પક્ષપલટો કરતા હોય તો નહીં, અને પક્ષપલટો કરવો હોય તો એની માટે બી તમારી પાસે કારણ હોવા જોઈએ. પ્રજાના પ્રતિનિધિ પણ લોકશાહીમાં જીવે છે, એમની પાસે પણ પોતાની પસંદગી છે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું હોય તો. પણ એકવાર તમે પક્ષ છોડો, 5 વર્ષનો બ્રેધિંગ સ્પેસ લો, તમારા મતદારોને સમજાવો ને પછી ચૂંટણીમાં લડો તો ઠીક છે. બાકી તમે રાતોરાત સવારે તમે જોડાઓ અને સાંજે તમને પ્રધાન બની જાય, એનો મતલબ એ થયો કે તમને તમારા પોતાના વ્યક્તિગત હિતોમાં વધારે રસ હતો, મતદારોનો નહીં. અને આજે લોજિક ચાલે છે છેલ્લે છેલ્લે કે અમારે ત્યાંથી એક પ્રધાન બન્યા ને એટલે અમારા વિકાસ થશે અમારા વિસ્તારનો. એનો મતલબ એ કે 182 વિસ્તારોમાં તમારે પ્રધાન જ બનાવવા પડે તો જ વિકાસ થાય, બાકી તો વિકાસ થવાનો નથી. અને બીજું, છેલ્લા 20-25 વર્ષથી જસદણની પ્રજાને આવો વિચાર નહોતો આવ્યો, હવે છેલ્લી ઘડી એ વિચાર આવ્યો કે આપણે એક પ્રતિનિધિને પ્રધાન બનાવીએ. એટલે આ મતદારોના નામે અથવા લોકોના નામે જે લોજિક ચલાવે છે એ મતદારોનું લોજિક નથી, એ લોકોનું લોજિક નથી, એ બીજેપીનું પોતાનું લોજિક છે. એટલે હું એમ ઈચ્છું છું કે વ્યક્તિગત રીતે સારા હશે નેતા, મોટા પણ નેતા હશે, પણ પક્ષપલટો કરીને ગયા છે ત્યારે પ્રજાએ વિચારવું પડે કે લાંબા ગાળે લોકશાહીને એ અહિત છે. પણ એની સામે આ બધી આદર્શની વાતો છે, વાસ્તવિકતા એ છે કે બીજેપી માટે બહુ પ્રેસ્ટિજિયસ બન્યું છે. અને આમાં પહેલી વાર એવું બન્યું છે કે માત્ર પક્ષ માટે નહીં, એ વ્યક્તિ પોતે, એ નેતા એટલે કુંવરજીભાઈ પોતે પણ આ પોતાનો ગઢ છે બચાવવાનો છે. એટલે બંને જણા મહેનત પૂરતી કરશે. પણ હવે એક બાજુ મતદારોનો પોતાનો મિજાજ, એની પોતાની લોકશાહીને સાચવી રાખવાની એક આદર્શ પરંપરા, અને એની સામે ભાંગતોડ કરવાની, જે રીતે કહ્યું પ્રમાણે કે તાલુકા પંચાયતમાં પણ બીજેપીએ ભાંગફોડ કરી છે. એટલે એક તરફ રાજકીય પક્ષોની ભાંગફોડ કરવાની વૃત્તિ અને મતદારોની લોકશાહીને તંદુરસ્ત રાખવાની લડાઈ, એ મને લાગે છે જસદણમાં લડાશે. બ્રિજેશભાઈ, કુંવરજીભાઈ સતત કોંગ્રેસના ચિહ્ન પર જીતતા આવ્યા છે, હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે, પરંતુ એ વાત તો સ્વીકારવી પડશે કે જસદણમાં અને આમ પણ કુંવરજી બાવળિયા એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને મોટો કોળી ચહેરો છે. તેમની સામે હવે કોને ઉતારવાનું વિચારી રહ્યા છો? 8 જેટલા ઉમેદવારોના નામ ચર્ચાઈ રહ્યા છે, તેમાં કોળી પણ છે, પાટીદાર પણ છે. કયા ફેક્ટર્સને ધ્યાને રાખીને તમે નક્કી કરશો ઉમેદવાર? ધોરલબેન, સૌથી પહેલાં તો વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલે સાચું કહ્યું કે મતદારો છે ને એની કોઠાસૂઝ આ વખતની ચૂંટણીમાં બતાવવાના છે. ગમે એવું મોટું માથું હોય પણ આ ચૂંટણી ક્યાં કારણોસર આવી છે એ જસદણનો સાણો મતદાર બહુ સારી રીતે સમજે છે. અને રહી કુંવરજીભાઈની ઉજળી છબીની વાત, તો ભારતીય જનતા પક્ષ અને ગુજરાત સરકાર અત્યારથી જ કેમ બેકફૂટ ઉપર આવી ગઈ છે? 6-6 મહિના નજીક થવા આવ્યા પણ ચૂંટણી કેમ જાહેર કરતા નથી? 5 રાજ્યોની સાથે ચૂંટણી આપી દેવી જોઈતી હતી, કેમ ના આપી? આ બધા કારણો જોતા આજે ખુદ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પક્ષ પણ ફૂકી ફૂકીને, જેને કહીને કે છાશ પીએ છે, દૂધના દાયજા છે. ભૂતકાળમાં એમને આવા અખતરા કરી ચૂક્યા છે, એટલે આ વખતે જસદણની પ્રજા જડબાતોડ જવાબ આપવાની છે. તાજેતરમાં જ કોંગ્રેસનું ખેડૂતોનું એક મોટું સંમેલન અને સ્વયંભૂ 10-15 હજાર લોકો આ જસદણમાં માર્કેટ યાર્ડમાં સભામાં, ખેડૂત સભામાં, ખેડૂત સંમેલનમાં આવેલા, અને ખેડૂતોનો ભારે મોટો આક્રોશ છે. કુંવરજીભાઈ મોટા ગજાના નેતા છે, ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન છે, પણ સાથોસાથ એ જસદણ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાવી શકતા નથી. જસદણ તાલુકાના ખેડૂતોના
પાક વીમાનો પ્રશ્ન હોય, જસદણ તાલુકાના ખેડૂતોને એના ગ્રામ ગ્રીડ યોજના ના ગોડાઉન નો પ્રશ્ન હોય, જસદણ તાલુકાના ખેડૂતોને સિંચાઈ નો પ્રશ્ન હોય, જસદણ તાલુકાના ખેડૂતોને જેને કહીએ કે ટેકાના ભાવ મળવાનો પ્રશ્ન હોય, પણ ક્યાંય કોઈ પ્રકારનો ન્યાય મળતો નથી. બ્રિજેશભાઈ, આપ સતત કુંવરજી બાવળિયાએ શું નથી કર્યું? કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા એ વાત કરી રહ્યા છો. જનતા બધું જાણે છે, જનતા એનો જે મિજાજ છે તે તો મતદાનમાં મતપેટીમાં બતાવી દેશે, પરંતુ કોંગ્રેસ કયા મુદ્દા પર આગળ વધશે? માત્ર કુંવરજી બાવળિયા અમને છોડીને જતા રહ્યા એ મુદ્દો છે કે બીજો કોઈ મુદ્દો કોંગ્રેસ પાસે છે જસદણમાં? અને પેલો જે સવાલ પૂછો તો ઉમેદવાર કોણ એ બી અગત્યનું થવાનું છે, કારણ કે દાખલા તરીકે પક્ષ પલટું લઈને આવ્યા છે બીજેપી, તમે પણ પક્ષ પલટું લઈને આવશો તો ફાયદો નહીં થાય. કોંગ્રેસ પાસે પોતાની વિચારધારા છે અને જસદણ પંથક વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેલો એક મતદારો ધરાવતો કોંગ્રેસનો ગઢ છે. આ ગઢના કાંગરા કોઈ ખેડવી શકે એવી સ્થિતિમાં નથી. આપને કહું, 1975 કિમલોપમાંથી જેને કહીને કે જસદણના ઠાકોર ખાચર શિવરાજકુમારજી ચૂંટણા હતા, પછી 80 અપક્ષ તરીકે મામાઈભાઈ ડાભી ચૂંટણા, 90 સુધી 85 એ કોંગ્રેસમાં આવી ગયા, 90 કોંગ્રેસના જેને કહીએ કે 3 ત્રિપાખીઓ જંગ થયો અને અપક્ષ ભીખાભાઈ બાંભણિયા ચૂંટણા, અને 95 આ કુંવરજીભાઈ બાવળિયાને જનતા દળે જે ટિકિટ ભૂતકાળમાં 90 આપી હતી હારી ગયા હતા, અને કોંગ્રેસની ટિકિટ ઉપર 95 ચૂંટણા, 98, 2002, 2007 અને 2009 આ કુંવરજીભાઈ લોકસભામાં ગયા અને એના પ્રખર સાથીદાર અને એના સેનાપતિ પક્ષ પ્રેમ હારી ગયો અને ભરતભાઈ ને એને છે દીધો, અને કોંગ્રેસ ઠીક છે રાતોરાત નારાજગી થઈ ગઈ, રાતોરાત દરેક વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવારો હતા કુંવરજી બાવળિયાને હરાવવા માટેના તમામ પ્રયાસો કરતા હશે, બિલકુલ તે લોકો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહીને કામ કરતા હશે. હવે રાતોરાત મંત્રીપદ આપી દીધું કોંગ્રેસમાંથી આવેલા નેતાને, અને ભારતીય જનતા પાર્ટીમાંથી જસદણમાંથી હવે કોઈ નહીં લડી શકે, તો આંતરિક જે વિખવાદ છે તે તો તમારા પક્ષમાં પણ થશે ભરતભાઈ? જી, 100% આંતરિક વિખવાદ છે જ નહીં. હું પોતે 2009 કુંવરજીભાઈની દીકરી સામે લડ્યો હતો, 14,000 મતે જીતો હતો. ત્યાર પછીની 2012 ને 2017 ની ચૂંટણી હું હાર્યો છું. જસદણની નેતાગીરી ભારતીય જનતા પાર્ટીમાંથી હું જ કરું છું. હું પણ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છું. હું સ્પષ્ટપણે આપના ટીવીના માધ્યમથી ગુજરાતની જનતાની વચ્ચે કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો સ્વયં શિસ્તદાર વફાદાર કાર્યકર્તા છું. આજે પાર્ટીમાં કુંવરજીભાઈ લીધા છે તો જસદણમાં અમારી શક્તિનો વધારો થયો છે. એમાં ક્યાંય પાર્ટીમાં ગ્રુપવાદ નથી, જૂથવાદ નથી. કુંવરજીભાઈના સેનાપતિ તરીકે જ કામ કરું છું અને આજે કુંવરજીભાઈની ચૂંટણીનું સંચાલન હું જ કરું છું. એટલે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે અમે પૂરી તાકાતભાઈને પણ આ બીજી વાર નુકસાન ભોગવાનું આવ્યું ને, એક વાર તો નુકસાન ભોગવ્યું હતું અને જેને કારણે પક્ષ છોડીને ગયા એ જ પાછા આવ્યા અને જીતાડવાની જવાબદારી આવી ભરતભાઈ અને બ્રિજેશભાઈ ને. મારે એક વાત કેવી છે, નહીં તમે બે જયારે બોલતા ત્યારે મેં સાંભળ્યું છે. નહીં, મારી વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસની લીડ દર વર્ષે ઘટતી જતી હતી. છેલ્લી ચૂંટણીમાં કુંવરજીભાઈ મારી સામે લડતા એક વોટથી પણ જીત તો જીત હોય છે. ભાજપ આવ્યું છે, ભાજપની જે તાકાત છે એમ નહીં કોઈ, એટલે જ હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું પણ બહુ મોટું સંગઠન ત્યાં છે અને કુંવરજીભાઈની પોતાની વ્યક્તિગત તાકાત છે. આજે બંને તાકાત નો સરવાળો થયો છે અને મારે એક કહેવું છે બ્રિજેશભાઈ ને કે કોંગ્રેસ ની લીડ ઘટતી જતી હતી તો જે લીડ ઘટતી હતી એવા નેતાને શા માટે લઈ ગયો આપનો પક્ષ, એ પણ સવાલ છે ને.
લીડ ઘટતી હતી તો શા માટે લઈ ગયા કુંવરજી ભાઈ ને? કુંવરજી ભાઈ કોળી સમાજ ના બહુ મોટા નેતા છે, તમારી પાસે કોળી ચહેરો નથી. કોળી સમાજ ના મતદારો ને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા માટે કોઈ જાણીતો કોળી ચહેરો નથી. વ્યક્તિગત રૂપ માં હું કહું, ભલે હું ચૂંટણી સામે લડતો કે કુંવરજી ભાઈ જાહેર જીવન ની અંદર, કુંવરજીભાઈ જાહેર જીવન ની અંદર સૌરાષ્ટ્ર ના એક મોટા નેતા છે અને લોકોની વચ્ચે રહીને કામ કરે છે, એટલા માટે અમે કુંવરજીભાઈ ને લઈ આવ્યા છીએ અને વ્યક્તિગત તાકાત ના કારણે કુંવરજીભાઈ ને લઈ આવ્યા છીએ. અને હું સ્પષ્ટપણે માનું છું કે પરિણામ આવે એટલે દૂધ ને પાણીનું પાણી થશે. કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર નથી. કોંગ્રેસના 8 જણાની પેનલ બનાવી છે ને, એમાં 5 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટિકિટ માંગી છે. કોંગ્રેસ પાસે જસદણ વિછા વિસ્તારમાં કોઈ ચહેરો છે નહીં. અને લોકો જાણે છે કે આ પ્રકારનું સંગઠન જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હું છું, કુંવરજીભાઈ છે, અમારી જે ટીમ છે એના ઉપર જસદણ વિછાના લોકોને ભરોસો છે, અમને પણ લોકો ઉપર ભરોસો છે. અને આવનારા દિવસોમાં જ્યારે પણ સમય આવશે, જી ભરતભાઈ, ચૂંટણી ની કરી આપે કહ્યું એમ દૂધ પાણીનું પાણી તો ખૂબ નજીકમાં હવે થવાનું છે. જી ભરતભાઈ, ચૂંટણી પંચની સાથે દિલીપભાઈ, 8 ઉમેદવારો આજે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં અમિત ચાવડાની મુલાકાતે આવ્યા. 8 જણામાંથી કોળી પણ હતા, પાટીદારો પણ હતા. હવે એ લોકો વાત તો એવી કરી રહ્યા છે કે જેને પણ ટિકિટ આપશે બાકીના તમામ એમને જીતાડવા માટેના પ્રયાસ કરશે, પરંતુ રાજકારણમાં આવી શક્યતાઓ હોતી નથી અને તેમાં પણ કોંગ્રેસમાં તો શક્ય જ નથી હોતું. નારાજગી તો સતત સામે આવી જ જશે. સામે ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક જે વિખવાદ છે છૂપો હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં સામે નથી આવી શકતો, પરંતુ છૂપો જે અસંતોષ હશે કેટલી રોચક, રસપ્રદ અને ટક્કર વાળી રહેશે આ વખતે. બિલકુલ, એટલે આ સામસામે લડાઈ તો છે, એમાં તો ટક્કર છે, પણ વિધિન પાર્ટી બંનેમાં છે, કોંગ્રેસમાં અને બીજેપીમાં. બીજેપીમાં એટલા માટે કે બીજેપીને બહુ ઘણા સમયથી એક કોળી ચહેરો જોતો હતો. પરસોત્તમ સોલંકી કોળી ચહેરો બીજેપી પાસે હતો, પરંતુ એક એ પ્રકારનું વ્યક્તિત્વ છે, બીજેપીને બહુ એમની સાથે ફાવતું નહોતું. નરેન્દ્ર મોદીના ખભે ટપલી મારી શકે એ પ્રકારના પરસોત્તમ સોલંકીનું જે નેતૃત્વ હતું, એની જગ્યાએ એક વધારે અલગ પ્રકારનો કોળી ચહેરો શોધવા માટે ઘણા સમયથી કોશિશ કરતા હતા અને કુંવરજીભાઈને લાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી સતત પ્રયાસ થતો હતો. હવે એ વખતે કદાચ કુંવરજીભાઈ જતા રહ્યા તો થોડો ફરક પડ્યો, પણ એમણે બહુ મોડા ગયા. એટલે એક વાત એ છે કે કોળી નેતાગીરી બીજેપીમાં જે છે એમાં આંતરિક રીતે ખ્યાલ આવ્યો છે કે જૂની કોળી નેતાગીરીને દૂર કરીને નવી કોળી નેતાગીરી ઊભી કરવી, એટલે એ આંતરિક અસંતોષ થશે. બીજું, પહેલી વાર એવું બન્યું છે બાર્ગેનિંગ કરીને કે એક વ્યક્તિ બહારથી આવે અને સીધા પ્રધાન બની જાય, જ્યારે બીજેપીમાં પોતામાં પ્રધાન બનવા માટે અસંતોષ છે. વડોદરા આવડું મોટું બધે બધી બેઠકો આપી, આવડી મોટી લીડ આપી હતી નરેન્દ્ર મોદીને, એ વડોદરામાંથી કોઈ પ્રધાન નહીં. અને એ લોકો ત્યારે એ વખતે નિવેદનો પણ આવ્યા હતા, બિલકુલ, એટલે એ અસંતોષ પણ ત્યાં છે. ઉપરાંત જસદણમાં પોતે પણ કુંવરજીભાઈ દાખલા તરીકે જે રીતે ભરતભાઈની પોતાની ઈચ્છા હતી એ જગ્યાએ કે ધીમે ધીમે ઘટી રહી છે બાવળિયાની લીડ, તો પોતે જીતી શકે, હવે એમણે પોતાની મહત્વકાંક્ષા પણ દબાવીને રાખવી પડશે, એટલે એ અસંતોષ છે. કોંગ્રેસમાં પણ અસંતોષ એ માટે થવાની કે હવે કોને પસંદ કરશે, કારણ કે એમણે ભોળાભાઈ તરત પાછા આવી ગયા, કુંવરજીભાઈ ગયા, તો એને આપે તો મને લાગે છે કોઈ એ પક્ષપલટું જેવો શબ્દ વાપરી નહીં શકે કોંગ્રેસ, એટલે કોંગ્રેસ માટે પણ મૂંઝવણ છે. એટલે બંને પક્ષમાં આંતરિક રીતે પણ બહુ છે, એને કારણે પણ આ ચૂંટણી એટલા માટે કે તમે મારી, જી ભરતભાઈ, દિલીપભાઈ, વ્યક્તિગત મારી કોઈ મહત્વકાંક્ષા છે જ નહીં, હું પક્ષનો કાર્યકર્તા છું. વધારે આવે તો બહુ સારું કહેવાય એવું રાજકારણ, કે જ્યાં પોતે પોતાની મહત્વકાંક્ષા છોડીને જેની સામે રહે, બહુ સારી વસ્તુ. હું તો આવકારું છું, તમે એવું કહેતા હો છો. દિલીપભાઈ, હું આપને સ્પષ્ટતા કરી દઉં, દિલીપભાઈ હું જી 24 ના માધ્યમથી, હું જેવી 24 ના માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં આપને કે મને પાર્ટીએ 3 વખત ટિકિટ આપી છે, મને અત્યારે પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે, મારી લાયકાત કરતા વધારે પાર્ટીએ મારી કિંમત કરી છે, એટલે મારી કોઈ અસંતોષ હોય જ નહીં. અને હું એવું માનું છું કે રાજકારણમાં કોઈ એક જગ્યા નથી હોતી, કામ કરવા માટે અનેક વિકલ્પ હોય છે. પાર્ટી મહાન છે, વ્યક્તિ મહાન નથી. અને કુંવરજીભાઈ પણ 25 વર્ષ સુધી કોંગ્રેસમાં કામ કર્યું છે. કોંગ્રેસે એવું શું નહોતું આપ્યું કે અસંતોષ ઉભું થાય. અને બીજું, એ ભરતભાઈ ને ત્યારે જે નારાજગી, ભરતભાઈ કદાચ નહીં હોય, બાકીના કાર્યકરો ને થવું જોશે કે પોતાના કુટુંબ
ચેરમેન બનાવવાના હતા એમના જુનિયર ને ચેરમેન બનાવ્યો છે કોંગ્રેસ. ચલો ઠીક છે, કુંવરજીભાઈ સાથે અન્યાય કર્યો છે એટલા માટે કુંવરજીભાઈ આ પગલું ભર્યું છે. બ્રિજેશભાઈ, તોરલબેન, કુંવરજીભાઈ ને મેલમાં રાખ્યા હતા અને આ ભાજપે કુંવરજીભાઈ ને જેલમાં નાખ્યા હતા. ભાજપે જેલમાં નથી નાખ્યા, ભાજપે જેલમાં નાખનાર. અને જે તે વખતે જે અત્યારે ભારતીય જનતા પક્ષ ના આગેવાનો આજે કઈ ચપોટ ભારતીય જનતા પક્ષ છોડીને ચાહે નાથાભાઈ હોય, ચાહે વલ્લભભાઈ હોય, ચાહે ગજેન્દ્ર રામાણી હોય, એવા તો જનક મનુભાઈ હોય, એવા અનેક ભારતીય જનતા પક્ષના પાયાના આગેવાનો આજે ભારતીય જનતા પક્ષ છોડી અને કોંગ્રેસમાં સ્વેચ્છાએ આવી રહ્યા છે, એનું અમે સ્વાગત કરીએ છીએ. આ ઉકળતો ચરું છે, ભાજપમાં કઈ ઠેકાણા નથી. આ જેને કહીએ કે ભાજપ ફૂટબેક ઉપર આવી ગયો છે અને ભરતભાઈ જેવા સારા માણસને પાણી આડી પાળ બાંધીને એને ચેરમેન બનાવી દીધા. અને હજુ પણ મારો પડકાર છે કે તમે જોજો કે જેવા કોંગ્રેસના ઉમેદવાર ડિક્લેર થશે એટલે ભારતીય જનતા પક્ષમાંથી ઘણા સનિષ્ઠ આગેવાનો કોંગ્રેસમાં આવશે અને કોંગ્રેસમાં આવીને કોંગ્રેસ જે કોંગ્રેસે બનાવ્યા, કોંગ્રેસે કુંવરજીભાઈ ને જેને કહીને ઘણું બધું આપ્યું છે. કુંવરજીભાઈ ને કોંગ્રેસે એની દીકરીને ટિકિટ આપી. આવનારી 22 તારીખે 4 વાગે ભારતીય જનતા પાર્ટીએ જસદણ ની અંદર સ્નેહ મિલન નું આયોજન કર્યું છે. અમારી પાસે 150 કરતા વધારે નેતાઓ કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટી નો ભગવો ધારણ કરવાના છે. એટલે ભરતભાઈ, ભરતભાઈ હવે તમે જે વાત કરી રહ્યા છો એમાં એક નાનકડો સવાલ ઉમેરી દઉં છું. ભરતભાઈ, દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાનું, તમે જે કહી રહ્યા છો કે કોંગ્રેસના કેટલાય લોકો આપના સંપર્કમાં છે, ક્યાં સુધી કોંગ્રેસમાંથી લોકો લઈ જઈને ભારતીય જનતા પાર્ટીમાં ભર્યા કરશો? આપની પાસે નથી કાર્યકરો, આપની પાસે નથી નેતાઓ? નહીં નહીં, સારા લોકો જે ગુંગળાઈ છે કોંગ્રેસમાં એને અમે લઈએ છીએ. તો સારા લોકો ભારતીય જનતા પાર્ટીમાં નથી કે કોંગ્રેસમાંથી જ લઈ આવવા પડે છે? અમે તો અમારા મિત્ર બ્રિજેશભાઈ જેવા લોકોને પણ આવકારીએ છીએ, એટલા માટે કે ભણેલા ગણેલા ને સજ્જન માણસો ભાજપમાં જ હોય છે. કોંગ્રેસ છે એ વંશવાદને વરેલી પાર્ટી છે. કોંગ્રેસ પાસે નેતાય નથી, એની નિયતિ નથી. એવા પક્ષમાં બ્રિજેશભાઈ જેવા લોકો સારા લાગતા નથી. અમને ખબર પડી કે આમાં શું છે. નેતાઓ છે એ પોતાની વાત તો મૂક્યા જ કરશે અને આક્ષેપ પ્રત્યાક્ષેપની તારીખો હવે પેટા ચૂંટણીની આજકાલમાં હવે શક્યતાઓ દેખાઈ રહી છે જાહેર થવાની. કુંવરજી બાવળિયા માટે બિલકુલ પ્રતિષ્ઠાનો જંગ છે, કારણ કે રાજીનામું આપ્યાના 6 મહિનાની અંદર તેમણે ચૂંટાવવું પડશે અને તેમાં પણ જસદણ જે આટલા વખતથી જીતતા આવ્યા છે હવે પક્ષ બદલ્યો, મંત્રીપદ મેળવી દીધું. જો અને તોની જો વાત કરીએ તો હારીએ તો તેમના માટે ખૂબ જ મોટું નુકસાન છે, ભારતીય જનતા પાર્ટી માટે પણ, કુંવરજી બાવળિયા વ્યક્તિગત એક વ્યક્તિ તરીકે પણ, કોંગ્રેસ માટે પણ હવે પોતાની પરંપરાગત બેઠક બચાવવા માટેનો એક જે પ્રયાસ છે તે મરણીય પ્રયાસ પણ તેમણે કરવો પડશે, કારણ કે તો કદાચ આવનારી
જે ચૂંટણીઓ છે તેમાં આત્મવિશ્વાસ પાછો મેળવી શકે. બિલકુલ, ભલે એક જ બેઠક રહી પણ આ ચાર પાંચ કારણોસર જે તમે ગણાવ્યા એને કારણે જ આ બહુ મહત્વની બની છે. વ્યક્તિ પોતે કારણ કે મજબૂત હતી, ઉપરાંત એ બે એક કોંગ્રેસનો પોતાનો પણ ગઢ હતો, એની સામે બીજેપીએ જે હિંમત કરીને એમને લીધા અને સીધા પ્રધાન બનાવ્યા, આવું બન્યું નથી ગુજરાતમાં કે એક વ્યક્તિને લઈ આવો અને તમે સીધા કરો. ભૂતકાળમાં કોંગ્રેસને તોડી છે, રાજ્યસભા વખતે 12 જણાને તોડી નાખ્યા હતા, પરંતુ આ રીતે કોઈ એક વ્યક્તિને તમે લઈ આવો એટલે એમને બી બીજેપીની પણ પોતાની જવાબદારી થાય છે કે કુંવરજીભાઈને એમણે જીતાડવા પડે. આ બધા કારણસર ઉપરાંત જસદણની બેઠકની ચૂંટણી એટલા માટે અગત્યની બની છે કે અહીં આપણે જે વાત કરી રહ્યા છીએ પક્ષપલટાની, એ પક્ષપલટો બીજેપી કે કોંગ્રેસની બંને પક્ષમાં આમને સામને થાય છે. બીજેપીમાંથી કોંગ્રેસમાં, કોંગ્રેસમાંથી બીજેપીમાં જાય છે. એના માટે આપણે કાયદો પણ કર્યો પણ એ કાયદામાં એટલી બધી છટકબારીઓ રહી ગઈ છે એનો કોઈ અસર નથી રહી. આ તો વિધાનસભાની વાત છે, આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ જોયું છે કે સતત આવન જાવન થાય છે. એનો મતલબ એ થયો કે એક દાખલો એ પણ બેસાડવાનો છે કે આ બાને લોકોનું પણ ધ્યાન જાય આ મુદ્દા તરફ કે કાયદો થાય ત્યારે થાય, પરંતુ અત્યારે લોકોએ નક્કી કરવું પડે કે ભલે ગમે એટલા મહત્વના નેતા હોય આપણે પક્ષપલટો કરનારને જીતાડવાની એક કરીને મતદારોએ આપવો પડે મેસેજ. અને બીજું, હવે જો કોંગ્રેસ પણ એવા ઉમેદવારને પસંદ કરશે કે જે પોતે પક્ષપલટું હશે, એનો મતલબ એ થયો કે ઉમેદવારો અરે મતદારો પાસે કોઈ ચોઇસ નહીં હોય, એની પાસે કોઈ સારો વિકલ્પ નહીં હોય, તો મને લાગે છે એક સિવિલ સોસાયટીએ પણ માંગણી ઉપાડવી પડશે કે પક્ષાંતર ધારામાં આપણે ફરીથી ફેરફારો કરવા પડશે. પ્રજાના પ્રતિનિધિઓ છે એ પણ નાગરિકો છે, એ પણ પોતાની ચોઇસ માટે મુક્ત છે અને પક્ષ બદલવા જોઈએ. હું તો માનું છું કે પક્ષ બદલવા જોઈએ પણ એની એક પ્રક્રિયા હોવી જોઈએ, વચ્ચે એક બ્રેધિંગ સ્પેસ હોવો જોઈએ અને જ્યારે તમે પક્ષ બદલો ત્યારે તમારી પાસે સારા કારણો પણ હોવા જોઈએ અને એ બધી વસ્તુ મને એમ છે પક્ષમાંથી બીજા પક્ષમાં, આજે આ પક્ષમાં કાલે બીજા પક્ષમાં એટલા ઝડપથી હવે નેતાઓ જવા લાગ્યા છે કે જનતા હવે રાજનીતિની આજ તાસીર છે તેવું સમજવા લાગી છે. સમયનો અભાવ છે બ્રિજેશભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપણે ચર્ચા અટકાવવી પડશે, ફરી પાછા આ ચર્ચામાં આજે બિલકુલ ભેગા થઈશું. તો જસદણનો જંગ તો હવે જામી ચૂક્યો છે, આજકાલમાં તારીખો જાહેર થાય, હવે જોઈએ ભાજપ અને કોંગ્રેસ કેટલું એડી ચોટીનું જોર લગાવે છે અને જનતાનો ઝુકાવ આખરે કોની તરફ હોય છે. આવનારા સમયમાં ખૂબ જ નજીકમાં હવે આખું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. વાદ વિવાદમાં અત્યારે બસ આટલું જ, કાલે ફરીથી મળીશ, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.